विद्यार्थी मित्रों, आपने आज पाठ ની અંદર કે ગદ્ય ની અંદર આપણે ગ્યા વિષય ની અંદર કે ગ્યા વિડિયો ની અંદર આપણે શબ્દાર્થ જોયા. હવે આપણે પાઠ નો ભાષાંતર આપણે જોઈશું. ઉપનિષદસુ સંવાદ રૂપેણ અતિવ મનોહરાહ ઉપદેશાહ શોભંતે. અર્થાત ઉપનિષદસુ સાતમી વિભક્તિ અધિકરણ એટલે કે ઉપનિષદમાં સંવાદ રૂપેણ સંવાદ દ્વારા અતિવ अति सुंदर मनोहरा मन हरंती मन ने आनंद आपनारा एवा उपदेशासो पंते उपदेशो आपेला छे. अत्र ऐतरेय उपदेश उपनिषदस्य पंचम अध्यायस्य द्वितीय ब्राह्मणे ब्राह्मणे स्वपुत्रान प्रति प्रजापते य उपदेश उपलब्ध्यते तद अत्र प्रस्तुयते. अर्थात अत्र एटले अहिया ऐतरेय उपनिषद ना पांचमा अध्याय ना द्वितीय ब्राह्मण ग्रंथ मा प्रजापति एटले के ब्रह्मा स्वपुत्र पोताना पुत्रों ने यह उपदेश जे उपदेश आपे छे तद अत्र प्रस्तुत ते अहीं प्रस्तुत करवामां आव्यो छे. स्व व्याकरणी दृष्टिए जोईए तो स्वपुत्र ए द्वितीय विभक्ति छे. अहीं प्रतिना योग मा द्वितीय विभक्ति करवामा आवेली छे. प्रजापति ने त्रयः पुत्रः प्रजापति ने त्रण पुत्रो के त्रण पुत्रः तो देवाः मनुष्याः असुराः च आसन એટલે કે દેવતા મનુષ્યો અને અસુરો હતા. અહીં ત્રયઃ એટલે કે ત્રિ શબ્દ વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો ત્રિ શબ્દ નિત્ય બહુવચનાન છે. જેમ કે સ્ત્રીલિંગ ની અંદર तिस्रह तिस्रह तिस्रुभिः तिस्रुभ्यः तिस्रुभ्यः तिस्रुणां तिस्रुषु. पुल्लिंग नि अंदर त्रयः त्रय त्रिं त्रिभिः त्रिभ्यः त्रयाणां ने त्रिषु. एम नपुंसकलिंग में त्रिणी त्रिणी त्रिभ्यः त्रिभ्यः त्रयाणां त्रिषु. अहीं आपणे त्रयः बहुवचन मां एटले के त्रण पुत्रो हता. के त्रण पुत्र तो देवता देवाः एटले देवता मनुष्याः अने असुराः. तेषु देवाः प्रजापतिं प्रथमं प्रार्थितवन्तः यत् अस्मभ्यं हितकारकं अक्षरं उपदिशतु इति. तेषु त्रणै पुत्रोमां सौथी पहेला देवाः एटले देवताः देवताओ प्रजापतिं एटले के ब्रह्माने प्रार्थितवन्तः प्रार्थना करी. शुं प्रार्थना करी? यत् एटले जे अस्मभ्यं अमारा माटे हितकारकं हित थाय अमारुं कल्याण અમને ફાયદો થાય અમને કે જ્ઞાન પ્રાપ્ત થાય એવું અક્ષર ઉપદેશ એક અક્ષરમાં અમને જ્ઞાન આપો. કે દેવતાઓ પેલા સૌથી પેલા બ્રહ્માજી પાસે પોતાના પિતા પાસે જઈને કીધું કે અમને કઈક હિત થાય એવું જ્ઞાન આપો. તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન ત્યારે પ્રજાપતિ દ એવું બોલ્યા. અર્થાત दाम्यत इति एनो अर्थ थाय दाम्यत. दाम्यत अर्थात दमन करवू इंद्रियोनु दमन करवू इंद्रियोनु संयम करवू इंद्रियोनु निग्रह करवू इंद्रियोने काबू में राखवी वगैरे वगैरे. अयम आशय यत एनो मतलब ए थाय एनो आशय ए छे कि देवाः संयमं कुर्वन्तु इति. के देवताओए संयम राखवो દેવતાઓએ ઇન્દ્રિયો પર સંયમ રાખો. અગિયારે અગિયાર ઇન્દ્રિયો પર સંયમ રાખો જેમ કે પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય અને અગિયારનું મન. આ અગિયારે અગિયાર ઇન્દ્રિયો પર દેવતાઓએ કાબુ રાખો. પ્રજાપદ પતે હે ઉપદેશ આવો પ્રજાપતિનો ઉપદેશ છે. યતો હિ દેવાનામ કૃતે બહવઃ ભોગઃ સુલભઃ સંતિ. કારણ કે યત હોય યતો હિ કારણ કે દેવતાઓ કૃતે દેવતાઓ માટે બહવ એટલે ઘણા બધા ભોગાહ ભોગ્ય પદાર્થો સુલભાહ સંતિ સુલભ થઈ જાય છે પ્રાપ્ત થઈ દેવતાઓ એને ભોગ્ય પદાર્થો સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. કારણ કે એની પાસે સાધન સામગ્રી હોય એની પાસે જ્ઞાન હોય એની પાસે આર્થિક સંપત્તિ હોય એટલા માટે એ સુલભ થઈ જાય છે ભોગ્ય પદાર્થો. અતઃ એવ પ્રજાપતિ ઉપદિષ્ટવાન એટલા માટે પ્રજાપતિએ એને ઉપદેશ આપ્યો
यत यूयम स्वभाव स्वभावतः अदांता तमे देवताओ स्वभाव थी प्रकृति थी विचारों थी अदांत छो એટલે કે અસંયમી છો તમે જ્ઞાન સંયમી નથી તમે ઇન્દ્રિયો પર કાબુ મેળવી શકતા નથી ઈ ઇન્દ્રિયોનો નિગ્રહ કરી શકતા નથી તમે તમારી પોતાની એક એકાદશ ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવવામાં અસમર્થ છો અતઃ યુષ્માભિહ દાંતેહ ભાવ્યમ એટલા માટે તમારે સંયમ રાખવો જોઈએ કે તમારે સંયમ બનવું જોઈએ પ્રજાપતિનો મતલબ એવો છે કે કહેવાનો કે પ્રજાપતિ પાંચ દેવતાઓને કહે છે કે તમારી પાસે સંપૂર્ણ ભોગ્ય પદાર્થો પ્રાપ્ત કરવાની શક્તિ છે તમે કોઈ પણ રીતે ભોગ્ય પદાર્થો મેળવી શકો છો એટલા માટે તમારે ઇન્દ્રિયોને કાબુમાં મેળવીને આ ભોગ્ય પદાર્થનો ત્યાગ કરવો જોઈએ ततः मनुष्यः भगवन्तं प्रजापतिं प्रार्थितवन्तः ततः એટલે ત્યાર પછી મનુષ્ય પ્રજાપતિ બ્રહ્માને પ્રાર્થના કરે છે પછી દેવતાઓ પછી મનુષ્ય બ્રહ્મા પાસે ગયા ને બ્રહ્માને પ્રાર્થના કરે છે બે હાથ જોડીને પ્રાર્થના કરે અસ્માકં કૃતેપી હિતકારકં અક્ષર ઉપદેશતુ અસ્માકં એટલે અમારા માટે પણ હે પિતાજી હે બ્રહ્માજી હે પ્રજાપતિ તમને તમે અમને હિતકારી વચનો આપો કે હિતકારી ઉદ્દેશ સંભળાવો તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન ત્યારે પ્રજાપતિ દ એવો શબ્દ બોલ્યા એને પણ દ થી ઉપદેશ આપ્યો અર્થાત દયદ અર્થાત દત્ત ઇતિ જ્યારે દેવતાઓને દ શબ્દ આપ્યો ત્યારે એનો મતલબ હતો દામ્યત અર્થાત ઇન્દ્રિયો ઉપર સંયમ જ્યારે મનુષ્યને દ શબ્દ થી જ્ઞાન આપ્યો એનો મતલબ છે દત્ત ઇતિ અયમ આશય એનો આ હેતુ છે એનો આ પ્રયોજન છે દનો કે મનુષ્ય સ્વભાવ લુબ્ધ મનુષ્યનો સ્વભાવથી પ્રકૃતિની લોભી હોય છે દરેક મનુષ્ય સ્વભાવથી લોભી હોય છે અતઃ તે દાનમ કુર્વંતુ ઇતિ પ્રજાપતે ઉપદેશ અતઃ એટલે તેથી પ્રજાપતિનો ઉપદેશ છે કે તમે દાન આપો મનુષ્ય એ દાન આપવું જોઈએ આમ તો જોઈએ તો વેદમાં એવા પણ કીધેલું છે કે મનુષ્ય એ યજ્ઞ કરવો યજ્ઞ કરાવવો ભણવું બીજાને ભણાવવું દાન લેવું દાન દેવું પણ મનુષ્યના સ્વભાવ જ એવો હોય છે કે લોભી કે વધારે પ્રાપ્ત કરતું જવું વધારે ધનની યશના કરતી જવી વધારે ધન પ્રાપ્ત કરવું એ ન કરવું પડે ને પોતાની આજીવિકા ચાલે એનાથી વધારે જે સંપત્તિ છે તે બીજાને દાન આપવું એવો પ્રજાપતિ બ્રહ્માનો આશય છે તતઃ મનુષ્યાઃ પશ્ચાત દેવાઃ મનુષ્યાઃ પશ્ચાત અસુરાઃ હવે દેવતાઓ ગયા બ્રહ્માજી પાસે પછી મનુષ્યો ગયા હવે છેલ્લે અસુરો ગયા અતઃ અસુરાઃ ભગવંતં પ્રજાપતિં પ્રાર્થિતવંતઃ ત્યાર પછી અસુરો પ્રજાપતિ બ્રહ્માને પ્રાર્થના કરે છે અસ્મભ્યમ હિતકારમ અક્ષરમ ઉપદેશતુ ઇતિ અમને પણ એક અક્ષરમાં પણ ઉપદેશ હિતકારી હોય અમારું કલ્યાણ થાય અમને ફાયદો થાય અમને જ્ઞાન પ્રાપ્ત થાય એવું હિતકારી અક્ષર ઉપદેશ આપો તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન ત્યારે પ્રજાપતિ દ ઇતિ ઉક્તવાન એટલે કે દ એવું બોલ્યા અર્થાત દયધ્વમ ઇતિ એનો મતલબ એમ થાય દયધ્વમ ઇતિ જ્યારે અસુરોને દ શબ્દથી ઉપદેશ આપ્યો એનો મતલબ છે દયા રાખો જ્યારે દેવતાઓને દ શબ્દથી ઉપદેશ આપ્યો એનો મતલબ છે દામ્યત ઇન્દ્રિયોનો સંયમ કરવો મનુષ્યને જ્યારે દ શબ્દથી ઉપદેશ આપ્યો એનો મતલબ છે દાન આપવો જ્યારે અસુરોને દ શબ્દનો ઉપદેશ આપ્યો એનો મતલબ છે દયા રાખવી દરેક પ્રાણી માત્રને દયા રાખવી અહિંસા પરમો ધર્મ કે હિંસા ન કરવી એ જ આપણો ધર્મ છે એવો ઉપદેશ અસુરો માટે આપ્યો અસ્ય અયમ આશય આનો એ મતલબ છે કે અસુરા સ્વભાવ એવ ક્રૂરાહ હિંસાદી પરાહ સંતિ અસુરોનો સ્વભાવ જ હિંસા કરવાનો છે બીજાને દુઃખ આપવું બીજાને વસ્તુ લઈ લેવી બીજાની વસ્તુને ચોરી કરે બીજાને પીડા આપવી વગેરે સ્વભાવ જ
અસુરો નો રહેલો છે, એટલે કે અસુરો ને આવો સ્વભાવ દૂર કરવા માટે એને દયા રાખવી એવો ઉપદેશ આપ્યો. અતઃ તે પ્રાણીસુ દયાં કુર્વંતુ ઇતિ પ્રજાપતે જે ઉપદેશ, એટલા માટે પ્રાણીઓ ઉપર દયા રાખવી એવો પ્રજાપતિ બ્રહ્માનો ઉપદેશ છે. અતઃ પ્રજાપતિ ઉવાચ, પ્રજાપતિ બોલ્યા, શું બોલ્યા, ઉવાચ છે ઈ પરોક્ષા હે ભૂતકાળ, પરોક્ષા લીટ વચ પરિભાષણે ધાતુથી ઉવાચ બને છે, એને પરોક્ષા ભૂતકાળ પણ કહી શકાય અથવા તો લીટ લકાર પણ કહી શકાય છે. પ્રજાપતિ ઉવાચ, પ્રજાપતિ બ્રહ્મા બોલ્યા, એતદ તદ એતદ એવ દેવી વાગ અનુવદતી દ દ દ ઇતિ, આ એક દેવી વાણી છે કે એક જ અક્ષરના ત્રણ અર્થ બતાવીએ, એક દેવી વાણી છે, ભગવાનની વાણી છે કે મા સરસ્વતી સ્વયં વાણી બોલીને ત્રણ અર્થ કાઢતા હોય એવો અહીં ભાસ થાય છે. દામ્યત દત્ત દયદ્વમિતિ, આ દ શબ્દના ત્રણ અર્થ દામ્યત દત્ત ને દયદ્વમ, એતત ત્રયમ શિક્ષત દમનમ દાનમ દયદ્વમ, આ ત્રણ દ્વારા શીખવું જોઈએ. દમન દમમ અર્થાત ઇન્દ્રિયોનું દમમ, ઇન્દ્રિયો પરનો કાબુ, ઇન્દ્રિયો કહીએ તો પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય ને અગિયારનું મન, એટલે કે એકાદશ ઇન્દ્રિયો ઉપર આપણે કાબુ મેળવવું જોઈએ. દાનમ જરૂરિયાત લોકોને દાન આપવું જોઈએ. અત્યારના સમયમાં આપણે કોવિડ 19ના હિસાબે આપણે જોઈએ તો ઘણી એવી મોટી સંસ્થાઓ છે જે ગરીબોને લોકોને દાન પહોંચાડે છે, પોતાને વતનમાં પહોંચાડે છે, ભોજન સામગ્રી પહોંચાડે છે ને આર્થિક રીતે પણ મદદ કરે છે. આવી ગુજરાતની અંદર તો ઠીક, આખા ભારતની અંદર આવી અસંખ્ય પ્રજાઓ, અસંખ્ય સંસ્થાઓ કામ કરે છે જે દાન આપે છે. દાન આપે છે એનો મતલબ કે એ મનુષ્ય છે, કે મનુષ્યને બ્રહ્માએ ઉપદેશ આપ્યો છે કે તમે દાન કરો. યોગ્ય મનુષ્ય દ્વારા યોગ્ય વ્યક્તિને દાન આપવું એ પણ એક મનુષ્યના સ્વભાવનો ભાગ છે. દયામ ઇતિ બીજી વસ્તુ છે, દયામ ગમે પ્રાણી પ્રત્યે દયા રાખવી, એને હિંસા ન પહોંચાડવી, અહિંસા પરમો ધર્મનો ઉપયોગ કરવો, કે દરેકમાં ભગવાન રહેલા છે, અથવા તો મને હિંસા થાય, મને કોઈ મારે તો મને લાગે એમ હું પણ કોઈ વ્યક્તિને મારું, હું કોઈ વ્યક્તિને ખીજાવ તો એને દુઃખ પહોંચે, એને હૃદયને ઠેસ પહોંચે એવી ભાવના વિકસાવવી એ વગેરે દયા છે. એતત્રયમ હિતમ ઈચ્છતા જનેન અનુષ્ઠેયમ, આ ત્રણ ઉપદેશ જે માણસોએ હિત ઈચ્છતા હોય એનું પાલન કરવું જોઈએ. ઇતિ ઉપદેશસ્ય સાર બોધવ્ય, કે માણસોએ પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય, સમાજનું કલ્યાણ ઈચ્છવું હોય, રાષ્ટ્રનું કલ્યાણ ઈચ્છવું હોય તો આ દ શબ્દના ત્રણે ત્રણ અર્થનું જ્ઞાન મેળવવું જોઈએ. વસ્તુતઃ ખરેખર માનવઃ એવ ઉત્તમ ગુણો પેતા, ખરેખર માનવમાં માનવ એટલે મનુષ્ય એવ ઉત્તમ ગુણો પેતા, ઉત્તમ ગુણોથી યુક્ત હોય જેમાં ચારિત્ર્ય સ્વભાવ વિશેષ કાર્યશૈલી વગેરે ગુણોથી યુક્ત હોય તો એ માણસ દેવતા સમાન છે, અથવા તો સારા ગુણોથી યુક્ત મનુષ્ય જ દેવતા કહી શકાય. લોભ પરાયણઃ મનુષ્ય, મનુષ્યનો સ્વભાવ કે મનુષ્ય પ્રકૃતિ લોભ પરાયણ હોય કે લોભથી આકૃષ્ટ હોય, મનુષ્યમાં લોભ વગેરે જેવા ગુણો જોવા મળે છે. હિંસાદી દોષ દૂષિતા રાક્ષસઃ, હિંસા કરવી, દમન કરવું, કોઈની ચોરી કરવી, કોઈને ઠેસ પહોંચાડવી, આર્થિક રીતે માનસિક રીતે કે શારીરિક રીતે કોઈને ઠેસ પહોંચાડવી એ હિંસા વગેરે દોષથી યુક્ત હોય એ અસુરાહ કહી શકાય છે. આપણે બ્રહ્માજીની ભાષામાં કે દેવી ભગવાનની ભાષામાં કહીએ તો
अतः मनुष्य ही यथा प्रकृति यथा कालम डकाराथम स्वीकृत उत्तमे ही गुणे ही बाह्य विधि भाव अर्थात मनुष्य मनुष्य ही तृतीया विभक्ति मनुष्य बहुवचन से त्रीजी विभक्ति मनुष्य द्वारा यथा प्रकृति पोताना यथा समय अनुसार यथा कार्य अनुसार यथा काल यथा समय अनुसार डकाराथम दना अर्थ स्वीकृति आ त्रण प्रकार अर्थ नो स्वीकार करीने उत्तमे भाव्य उत्तम बनवु जोईए एटले के मनुष्य आ दना त्रण अर्थ एक द तो दाम्यत द दत्त त्रीजु द એટલે ઇન્દ્રિયોનું દમન કરવું એક દ એટલે ઇન્દ્રિયોનું દમન કરવું બીજું દનો અર્થ થાય દાન આપવું અને ત્રીજા દનો અર્થ થાય દયા રાખવી આ દનું જ્ઞાન દેવતાઓને કીધું જેમ કે અહીંયા આપણે લખી દેવાહા જો દેવા દેવતા માટે બધી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત કરી શકે એવા સાધન સંપન્ન હોય એટલા માટે એની ઇન્દ્રિયોનું દમન કરવું આ મનુષ્ય માટે બીજા દનો જ્ઞાન આપ્યું છે પ્રજાપતિ બ્રહ્માએ સુકામે દાન આપવાનું કીધું છે કારણ કે મનુષ્ય પોતે સ્વભાવથી લોભ હોય બીજાને વસ્તુ આપવામાં માનતો નથી એટલા માટે જો યોગ્ય મનુષ્ય બનવું હોય તો દાન આપવું જોઈએ જેમ કે આપણે અત્યારે જોઈએ છીએ કે આપણા પીએમ ફંડની અંદર અસંખ્ય દાનનો પ્રવાહ વહે છે એનો મતલબ એવો થાય છે કે મનુષ્ય આવા સમયની અંદર દાન આપીને પોતે મનુષ્ય છે એવું શ્રેષ્ઠ સાબિત કરે છે ને ત્રીજો ઉપદેશ અસુરાહા અસુરો માટે બ્રહ્માજીએ પણ દ શબ્દનો પ્રયોગ કર્યો છે કારણ કે અસુરો દયા રાખવી અસુરો હિંસા કરતા હોય છે પ્રાણી માત્રને હેરાન કરતા હોય છે એ હેરાન ન કરે બીજા ઉપર દયા રાખે એટલા માટે એને અસુરો માટે પણ દ શબ્દ કર્યો જો માનવી પ્રાણી માત્ર ઉપર દયા રાખે બીજાને દાન આપે અને ઇન્દ્રિયોનું દમન કરે તો એ દેવતા સમાન કહેવાય જેમ કે અસુરો છે એ બીજા પ્રાણી ઉપરનું દયા રાખે તો એ દેવતા સમાન કહેવાય મનુષ્યો છે એ પણ દાન આપે પોતાની સંપત્તિ જરૂરી પૂરતી રાખે ને વધારાની સંપત્તિ દાનમાં આપે તો પણ એ દેવતા કહેવાય ને જો દેવતા હોવા છતાં એ ઇન્દ્રિયોનું દમન ન કરે ઇન્દ્રિયો પર કાબુ ન મેળવે તો એ પણ અસુરો કે રાક્ષસોની જાતિમાં આવી શકે આવો પ્રજાપતિ બ્રહ્માએ દ શબ્દ દ્વારા અલગ અલગ ત્રણ પ્રકારના અર્થ આપીને આપણે મનુષ્ય બનવા માટેની એક પ્રેરણા કે મનુષ્ય બનવા માટેનો એક ઉપદેશ આપેલો છે ઈતિ